નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024ના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. હવે બિલકુલ જે પ્રમાણે આઈપીએલની વાત કરીએ તો આઈપીએલ 2024 તેના અંતિમ ચરણ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે અને જે રીતે તે આગળ વધી રહી છે તેમ તેમ પ્રેક્ષકોને સાથે જે પોઈન્ટ ટેબલ છે એમાં રસાકસીનો જે ભર્યો માહોલ છે, પ્રેક્ષકોને પણ સાથે આ જે પોઈન્ટ ટેબલની જે મજા છે તે જોવા મળતી હોય છે, જે ગ્રાઉન્ડ ઉપર જે મેચ રમાતી હોય છે તમામ ખેલાડીઓનું અત્યારે જે ચોગ્ગા છગ્ગા ની રમઝટ જોવા મળતી હોય છે. તો જેમ જેમ મેચ આગળ વધતી જાય છે તેમ તેમ તમામ પ્રેક્ષકો દર્શકોને અપેક્ષા હોય છે કે આ જે મેચ છે તે ખૂબ જ જે છે તે શાનદાર રમાય, હાઈ સ્કોરિંગ મેચ રમાય અને સાથે ચોગ્ગા છગ્ગાની રમઝટ મળે અને પૈસા વસૂલ મેચ જોવા મળે. વેલ, ગઈકાલ મેચ વિશે વાત કરીશું. આજે કે પંજાબ અને રાજસ્થાન વચ્ચે જે મેચ રમાઈ, પંજાબ કે જે કહી શકે કે પ્લેઓફની આશામાંથી જેમની જે આશા છે તે જીવંત રાખવા છતાં પણ તે અત્યારે પ્લેઓફમાંથી તો બહાર નીકળી ગઈ છે, પરંતુ રાજસ્થાન કે જે ટોચની ટીમ છે તે ટોચની ટીમને પરાજય પંજાબે આપ્યો છે. એટલે આ જે આઈપીએલ 2024 છે એના ઉપરથી આપણને એક વસ્તુ તો ખબર પડી કે આઈપીએલ 2024 જે આ યુવા આઈપીએલ છે તે કંઈ પણ કરી બતાવે તેવી ક્ષમતા તમામ ખેલાડીઓમાં છે અને કોઈ પણ ટીમને અહીંયા ઓછી આંકી શકાય એમ નથી. તો આ મેચ વિશે ચર્ચા કરીશું. આ મેચની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે. ચર્ચાની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. આઈપીએલ પોતાના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે ત્યારે ટોચની ટીમ ગણાતી એવી રાજસ્થાન રોયલ્સને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલ પંજાબ કિંગ્સે પરાજય આપીને પોતાની બોલિંગ અને બેટિંગ બહેતર કરવાનો સંદેશ તો ચોક્કસ આપી જ દીધો. સેમ કરણે ખૂબ જ કેલ્ક્યુલેટિવ રમીને 41 બોલમાં આણંદ 63 રન બનાવી ટીમને જીતાડી હતી. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી ફરી એકવાર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસન નિષ્ફળ ગયા. બટલર ઇંગ્લેન્ડ રવાના થઈ ગયો છે ત્યારે રાજસ્થાનની બેટિંગ નબળાઈ અહીં છતી થઈ હતી. માત્ર રિયાન પરાગના 48 અને અશ્વિનના 28 રનના સહારે રાજસ્થાનનો સ્કોર માંડ માંડ 9 વિકેટે 199 રન બન્યો હતો. રાજસ્થાનના યશસ્વી કેડમોર, સેમસન, જુરેલ, ફરેરા આ તમામ બેટર્સ નિષ્ફળ ગયા હતા, જે રાજસ્થાન માટે ચિંતાનો વિષય છે. આ પરાજયથી રાજસ્થાનના પોઈન્ટ ટેબલ પર નંબર 2ના સ્થાનમાં કોઈ ફેર પડ્યો નથી, પણ આગામી મેચો માટે તેમણે રણનીતિ બદલવી પડે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સ્પોટ ડેક્સ, અમદાવાદ. બિલકુલ, ગઈકાલે જે પંજાબ અને રાજસ્થાન વચ્ચે જે મેચ રમાઈ આ મેચ વિશે ચર્ચા કરીશું. અશોકજી, વેલ, હવે એવી વાત કરીએ કે જે ઘણા વિદેશી ખેલાડીઓ છે તે કહી શકાય કે પ્લેઓફની મેચોમાં રમવાના નથી, એટલે શું એવું લાગી રહ્યું છે કે પ્લેઓફની જે મેચ છે તે નિરાશ જોવા મળશે અને દરેક દેશ પોતાની વર્લ્ડ કપની તૈયારી અત્યારે કરી રહ્યું છે, તો જે અહીંયા રમી ગયેલ જે ખેલાડીઓ છે તે શું ભારતને ભારે પડી શકે તેમ છે? બહુ હાઈપોથેટિકલ સવાલ છે, કારણ કે તમે વાત જે કરો છો એ સાચી તો છે, પણ ખરેખર એ કેટલા ભારે પડે છે અથવા તો કોણ આપણી સામે રમે છે અથવા તો કોની આપણી સામે મેચો આવે છે એના ઉપર એનો આધાર રહેશે. પહેલું એક બહુ સરસ તમે વાત કરી કે ભાઈ વિદેશી ખેલાડીઓ ધીમે ધીમે ઘર તરફ જઈ રહ્યા છે, લિવિંગ સ્ટોન જતા રહ્યા, સોલ્ટ જતા રહ્યા, જેટલા બી ઇંગ્લિશ ખેલાડીઓ હતા એ બધા જતા રહ્યા. આ બાજુ જુઓ તો તમે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ નથી રમતા, આ બાજુ તમે જુઓ તો વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ અમુક જશે. તો જે ખેલાડીઓ છે અને જે પ્રીમિયર ખેલાડીઓ છે, ખાસ કરીને જેમણે આ વખતના આઈપીએલમાં બહુ શાનદાર પ્રદર્શન કર્યું, ધારો કે બટલર જતા રહ્યા, તો બટલર ગયાનું કેટલી ખોટ પડી આપણને જોવા મળી, કારણ રાજસ્થાન રોયલ્સ હારી ગઈ. તો આ પ્રકારના જે પરિણામો આપણે જોયા છે, ધારો કે લિવિંગ સ્ટોન ગયા છે કે બાકીના જે ખેલાડીઓ ઇંગ્લેન્ડના ગયા છે, તો એ બધા ક્યાંક ને ક્યાંક આપણને અહીંયા આગળ તો જોરદાર એ લોકોએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ક્યાંક ભવિષ્યમાં જે મેચો એ લોકોની આવશે એમાં મોંઘું પણ પડશે, પણ આ વસ્તુ બધાને લાગુ પડશે. એટલે જ્યારે દરેક ટીમના ખેલાડીઓ, જે કોઈ એક બે ત્રણ ખેલાડીઓ હોય એ જયારે જશે તો ટીમ સ્વાભાવિક રીતે નબળી પડે. એ આપણે ગઈકાલની મેચમાં ખબર પડી કે તમામ ઓપનિંગ બેટર્સ હોય, હવે એ બેટ્સમેનો જે 6 વર્ષની અંદર આટલા રન કરવા એ પ્રકારની મનોવૃત્તિ ધરાવતા હોય અને એક સારી શરૂઆત, સારી રીતે અત્યાર સુધીની મેચ રમી હોય, એ જ વખતે સડનલી તમારો પાવર પ્લે ની અંદર રમનાર ખેલાડી જો જતો રહેતો હોય તો કેટલું નુકસાન થઈ શકે એ આપણે જોયું. તો વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ કે જેમ જેમ મેચો આગળ વધશે અને પ્લેઓફની મેચો શરૂ થશે ત્યારે
ઘણા દેશોના ખેલાડીઓ પાછા જવાના છે અને એ ડેફિનેટલી જે કોઈ ટીમ જે વિદેશી ખેલાડીઓ પર વધારે આધારિત છે તે ટીમને આ નુકસાન પહોંચાડી શકે છે. એટલે બહુ સ્પષ્ટ વાત છે કે જેની ડિપેન્ડન્સી વધારે ફોરેન પ્લેયર્સ ઉપર છે એમને ક્યાંક આ તકલીફ પડી શકે છે. બાકી જે ખેલાડીઓ ઇન્ડિયન પ્લેયર્સ સાથે કમ્ફર્ટેબલ છે અથવા તો સારું પ્રદર્શન કરી રહ્યા છે તો એમને ક્યાંક આ વસ્તુ નડશે નહીં. પણ કલકત્તાની વાત કરું તો કલકત્તામાં કદાચ એકાદ બે ખેલાડીઓ જાય છે તો ડેફિનેટલી કલકત્તાને ફેર પડશે, કારણ કે દે આર ધ ટીમ ઇન ટોપ ટોપ ડ્રેસિંગ. એટલે ફાઇનલ તમારે જીતવી હોય અથવા તો મોટી તમારે મેચ જીતવી હોય તો તમારા ખેલાડીઓ ના હોય તો તમને એની અસર પડી શકે. દેન રાજસ્થાન, રાજસ્થાનની અંદર આપણે વાત કરી કે રાજસ્થાનમાં જે રીતે ખેલાડી ગયા તો એનો ફેર પડે, ચેન્નઈ સુપર કિંગ્સમાં જે બહારના ખેલાડીઓ છે એનો ફેર પડે. પણ જે ખેલાડીઓ પોતે અહીંના ખેલાડીઓ પર આધારિત છે, ધારો કે આપણે જોઈએ કે કલકત્તા, તો કલકત્તા શ્રેયસ આયર અને વેંકટેશ આયર પણ સારું રમે છે. એટલે આ બધા ખેલાડીઓ ધારો કે ટીમમાં હોય તો એક ટીમ એક મજબૂત બને ખરી. પણ સૌથી મહત્વની વાત કે આ ખેલાડીઓ ના હોય તો જોવાની કોને મજા આવે. એટલે સૌથી, કારણ કે અત્યારે જેટલું એન્ટરટેઈન આપણને મળ્યું છે એ હેડે જબરદસ્ત પ્રદર્શન કર્યું, રસેલે શાનદાર પ્રદર્શન કર્યું, નારાયણે જોરદાર પ્રદર્શન, આમાં અમુક તો રહેવાના પણ છે. તો આ બધા જે મહત્વના, સોલ્ટે જબરદસ્ત પ્રદર્શન કર્યું, આ બધા મહત્વના ખેલાડીઓ છે કે જેમના પ્રદર્શનથી ટીમ અહીં સુધી પહોંચી છે, એ ટીમોને એમનું ચોક્કસ એનું નુકસાન જશે. અને બીજી અગત્યની વાત કે એની જગ્યાએ અત્યારે પુરુષે કોને, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે હવે તમે જે તમારી પાસે સ્ટેન્ડ બાય ખેલાડીઓ છે એમાંથી તમે છેલ્લી ઘડીએ જો કોઈ મહત્વની જગ્યા ઉપર, તમે કાલે ધારો કે બટલરની જગ્યા ઉપર કેડમોરને રમાડ્યો, કેડમોર કુડન્ટ પરફોર્મ, કારણ કે કેડમોર પહેલી વાર રમ્યો. તો એ જે પરિસ્થિતિ સાથે એને કહેવાય કે બહુ એટલો બધો એ ઓછો થયેલો નથી અથવા તો સિચ્યુએશન સાથે બહુ કનેક્ટેડ નથી, એ ખેલાડીને ડાયરેક્ટ તમે એક મહત્વની જવાબદારી સોંપી દો, તમને ત્યારે રિઝલ્ટ નહીં મળે. અને જ્યારે જયારે એવું લાગશે ત્યારે ટીમને સહન કરવાનું આવશે. એટલે અત્યારે તો ઠીક છે, અત્યારની પરિસ્થિતિમાં તો હજુ પણ પ્લેઓફ ચાલી, પ્લેઓફમાં ફાઇનલ ટીમો થઈ નથી, પણ ત્યાં સુધીમાં જે પરિસ્થિતિ થવાની છે એ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે વધારે પડતા ઇન્ડિયન ખેલાડીઓ આપણે ભારતીય ટીમમાં જોવા મળે, અને ખાસ કરીને જે પ્રદર્શન, જે ફાઇટબેક છે એ ફાઇટબેકમાં ક્યાંક વિદેશી ખેલાડીઓના આધારે રમતી ટીમોને આનું નુકસાન ચોક્કસ જઈ શકે છે. એટલે એમાં બીજી કોઈ સવાલ નથી, અને એ વાત તો ડેફિનેટલી. અચ્છા, બીજી તમે વાત કરી નડવાની, હા, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આપણને નડી શકે છે, ઇંગ્લેન્ડના ખેલાડીઓ આપણને નડી શકે છે. આપણી બોલિંગ, બેટિંગ અને કોણ કેવું રમે છે, કઈ કોની નબળાઈ છે, કયો કોઈનો કમ્ફર્ટ ઝોન છે, કઈ જગ્યાએ ખેલાડી માત ખાય છે, આ બધી જ વસ્તુથી મીન્સ કે પરિચિત છે. ધારો કે વિરાટ કોહલીને આઉટ કરનાર 25 જણા અલગ અલગ રીતે એને આઉટ કર્યો હોય તો તેનો કે ભાઈ આ સ્પિન બોલિંગ આવે તો વિરાટ કોહલી થોડાક અંડર પ્રેશર આવે છે. ઓફકોર્સ વર્લ્ડ ક્લાસ પ્લેયર છે એટલે બી આપણે વાત કરવી એ નથી, પણ કહેવાનું તાત્પર્ય છે કે આ બધી વસ્તુ કે એમની કમ્ફર્ટ ઝોન કઈ છે તો ફાસ્ટ બોલિંગ, એની કમ્ફર્ટ ઝોન કઈ છે તો ફલાણી બોલિંગ, તો એ ક્યાંક ને ક્યાંક ખબર પડી જાય અને એ પ્રમાણે પોતાની ટીમો તૈયાર કરે અથવા એ પ્રમાણે વર્લ્ડ કપની મેચોમાં આપણી સામે એ લોકો આપણા જે હથકંડા છે અપનાવે અને આપણને ભારે પડે એવી શક્યતા નકારી શકાય નહીં. જી બિલકુલ. અને અશોકજી, હવે ગઈકાલે મેચની વાત કરીએ તો આઈપીએલ ની રેસમાંથી બહાર થઈ ચૂકેલ પંજાબે જે રીતે રાજસ્થાનને હાર આપી છે, હવે કહી શકાય કે કયા ફેક્ટર્સ હવે સૌથી પહેલા તો આમાં કામ લાગ્યા અને રાજસ્થાનની જે ટીમની જે છે તે ઉણપ ક્યાં રહી ગઈ? સી, બે ત્રણ વસ્તુ બની છે આની અંદર. પહેલી વસ્તુ કે એમણે એમ માની લીધું મનોમન કે આ મેચ જીતીએ કે હારીએ આપણી સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી, એક કેઝ્યુઅલ એપ્રોચ આવી ગયો, ટુ બી વેરી પ્રિસાઇઝ, ધીસ અ કેઝ્યુઅલ એપ્રોચ. બીજી અગત્યની વાત, એમણે એમ માન્યું કે પંજાબની ટીમને આટલા બધા હરાવી છે, અત્યારે પ્લેઓફની બહાર છે એટલે એની સામે આપણે જીતવાના છીએ, વો એક ઓવર કોન્ફિડન્સ, ધીસ નંબર ટુ. ત્રીજી અગત્યની વાત એ છે કે એમનો જે બટલર, જે મેઇન ખેલાડી હતો કે જે સૌથી સારો સ્ટાર્ટ અપાવતો હતો ટીમને, એ ટીમમાં હતો નહીં એટલે એ નહીં હોવાની ખોટ પડી, કારણ કે એની સામે જે ખેલાડીને લાવ્યા એ ખેલાડી બધું રન બનાવી શક્યો નહીં, દેટ ઇઝ નંબર વન. બાકી બધી જે બાકી બધા જે ખેલાડીઓ છે, યશસ્વીની વાત કરો તમે કે સંજુ સેમસન પોતે
તો એ પણ એટલું સારું પ્રદર્શન કરી શક્યા નહીં, બિકોઝ ધેર વોઝ અ ગુડ બોલિંગ એટેક ઓફ પંજાબ. પંજાબના સારા બોલિંગ એટેકે અને સેમ કરણની કેપ્ટનશીપ કાલે સારી જણાઈ મને. હી વોઝ ગુડ, એના બોલિંગ ચેન્જીસ સારા હતા, એનું ફિલ્ડ પ્લેસિંગ સારું હતું, સો હી વોઝ યુ નો ગ્રીપિંગ હિમસેલ્ફ. અને એનાથી પછી જયારે બેટિંગ આવ્યું તો હી પ્લેડ વેલ. તો હું માનું છું કે આ બધા ફેક્ટર્સને કદાચ રાજસ્થાને અણદેખ્યા કરે એવું તો કહેવાનો કોઈ સવાલ નથી, પણ કદાચ એક વસ્તુ એ હોય કે ભાઈ ચલો આપણે કેઝ્યુઅલ રમો, એટલું પ્રેશર લેવાની જરૂર નથી, પ્રેશર લેવાની મેચો હજુ આવવાની છે, તો આ મેચ કદાચ આપણે કદાચ આમ તેમ થાય તો આપણને કોઈ તકલીફ ના પડે. આઈ થિંક દેટ શુડ બી, કારણ કે ઓલરેડી ક્વોલિફાય તો થઈ જ ગયા છે, એટલે એમાં તો કોઈ સવાલ નહીં. પણ ક્યાંક એક વસ્તુ ચોક્કસ એમણે ગુમાવી કે જો કદાચ રાજસ્થાન આ મેચમાં જીતી જાય તો ક્યાંક એમને ફાયદો થવાની શક્યતા કરતા એમના 16-18 પોઈન્ટ થાય. ખેર ત્યાર પછી એક મહત્વની મેચ રમવાની પણ બાકી છે એમને, તો કદાચ 20 પોઈન્ટ થાય તો કલકત્તાને ઓવરટેક કરવાની એમને તક મળત. પણ નાવ દેટ 16 પોઈન્ટ જ છે, એટલે એક મેચ હજુ બાકી છે એમની. એ મેચ જીતે તો પણ 18 પોઈન્ટે આવશે, તો પણ એક જે વધારાનો પોઈન્ટ વરસાદને કારણે કલકત્તાને મળ્યો છે એટલે એને એના સ્થાન ઉપરથી નીચે લાવી શકશે નહીં, એટલે આ તમારું ડિસએડવાન્ટેજ. અચ્છા, બીજી ટીમો જો ધારો કે કંઈક આગળ વધશે તો ખેર આપણે એની વાત કરીએ, પહેલા રાજસ્થાનની વાત કરતા હતા, તો રાજસ્થાનમાં પહેલી વસ્તુ આ બની. બીજું કે એક એપ્રોચ હતો એમનો, જે એમનો જે સ્કોર થયો, દેટ સ્કોર વોઝ નોટ ધેટ બી, કે 144 નો સ્કોર એ સામેની ટીમને કોઈ રીતે કોઈ પ્રેશરમાં લાવી શકે એવો સ્કોર હતો નહીં, અને એટલું બધું જબરજસ્ત પ્રદર્શન બોલરોના રહ્યું કે જેમાં આટલા બધા વિકેટો હતા. પણ ક્યાંક ને ક્યાંક હા, દેવર વેરી મચ અપ. પ્રભ સિમરન, બેરસ્ટ્રો, રોસો, શશાંક, ચાર સુધી તો બરાબર વિકેટો લઈ શકે લોકો, અને એક પ્રેશર તો ક્રિએટ થયું. પણ પછી જીતેશ રમી ગયો 22 રન, કરણના 63 અને આશુતોષના 70, એમ કરીને ટીમ, અને આ શક્ય એટલે બન્યું બીકોઝ ઇટ વોઝ અ લો ટોટલ લો સ્કોરિંગ મેચ, 145 જ કરવાના હતા, એટલે એમણે રન પર ઓવર રન બનાવવાની ચિંતા નહોતી, કારણ કે પર ઓવર રન બનાવવાની તો બધી પ્રોબ્લેમ સોલ્વ હતો, કારણ કે કોઈ એવો હાઈ ફાઈ રન બનાવવાનો નહોતો. એટલે એને વિચાર કર્યો કે આપણે બહુ ફાસ્ટ રમવું નથી, આપણે કે સ્ટ્રેટ રમીએ, સારું રમીએ અને ટીમને જીતાડીએ. ટીમને જીતાડવાથી શું ફેર પડે છે કે તમે પંજાબ કિંગ્સની જે ટીમ છે હજુ એને એક મેચ રમવાની, તો ધારો કે કદાચ એક મેચ બી જીતે છે તો એ કદાચ ગુજરાત ટાઇટન્સની ઉપર ક્લોઝ કરે અથવા તો લખનૌની ઉપર ક્લોઝ કરે. તો દરેક ટીમને એમ હોય કે ભાઈ આપણે એક સારી જગ્યાએ ક્લોઝ કરીએ. આઈપીએલ તો ખેર આપણે પ્લેઓફમાં નથી, ઇટ ડઝન્ટ મીન કે દુનિયા લૂંટાઈ ગઈ, આપણે આવતા વખતે ફરી ઉતરવાનું છે, અને એટલા માટે જરૂરી છે કે તમે સારા સ્થાન ઉપર એ કરો. 5, 6, 7, 8, 9 અને 10 આ સ્થાનો પર પણ ટીમો તો રહેશે, તો જેટલી તમારી સારી ટીમ, કોઈ એમ કહી જાય કે તમે છેલ્લી ટીમ છો એના કરતા બેટર છે કે તમે 5મા ક્રમે 6ઠા ક્રમે એ થયું. એટલે હું માનું છું કે પંજાબની મને જે કે ઓવરઓલ ગેમ પણ ગમી, અને તે હેવ અ વેરી ક્લિયર વિઝન કે મેચ જીતીએ ભલે કંઈ પણ હોય, પ્લેઓફમાં નીકળી જવાથી કંઈ આપણે આઈપીએલમાંથી બહાર નથી થઈ ગયા. તો હું માનું છું કે એક એપ્રોચ એમનો કામ કરી ગયો, અને બીજો એપ્રોચ છે રાજસ્થાન રોયલ્સનો ડિફેન્સિવ એપ્રોચ હતો, એ ડિફેન્સિવ એપ્રોચ ક્યાંક એમને નડી ગયો. જી બિલકુલ. હવે અશોકજી વાત કરીએ તો આ જે રેસમાંથી, એટલે કે આઈપીએલની જે રેસમાંથી જે બહાર થઈ ગયેલી જે ટીમો છે, તે ટીમો શું ટોચની ચાર ટીમોના સમીકરણો બદલી શકે તેવું આપને લાગી રહ્યું છે? સમીકરણ તો ચોક્કસ બદલશે, કારણ કે એમાં કોઈ સવાલ જ નથી. હજુ જે બેંગ્લોરની મેચ બાકી છે એ મેચ બહુ જબરજસ્ત છે, કારણ કે બેંગ્લોર ની જે સીએસકે સામે એમને રમવાનું છે, સીએસકેને પણ પોઈન્ટ્સની જરૂર છે, બેંગ્લોરને પણ પોઈન્ટની જરૂર છે. બેંગ્લોર ધારો કે વધારે સારી રીતે જીતે છે ચેન્નઈ સામે, પણ જીતી શકે છે, રેકોર્ડ છે, એટલે એવું કઈ નથી કે ચેન્નઈને કોઈ હરાવી ના શકે. તો બેંગ્લોરના 14 પોઈન્ટ થાય છે, ચેન્નઈને 14 પોઈન્ટ રહેશે, એના કરતા પણ સારા રનરેટથી જો એ જીતે છે તો એ ઉપર જશે આ ટીમ, અને ચેન્નઈને કદાચ નીચે ઉતારે અથવા હૈદરાબાદને નીચે ઉતારે એવી સ્થિતિ સર્જાઈ શકે. પહેલી વાત, જ્યારે હૈદરાબાદને જો 2 મેચ રમવા જીતે ત્યારે એડવાન્ટેજ, એ બંને મેચો જો જીતે છે તો 14 અને 4 પોઈન્ટ એટલે 18 પોઈન્ટ થશે, તો એ બીજા સ્થાને પહોંચી જશે, કારણ કે અત્યારના તબક્કે રાજસ્થાન 16 પોઈન્ટ ઉપર છે. જો એ પણ એક મેચ બાકી છે જીતે છે તો એ ડેફિનેટલી ઉપર જશે 18 પોઈન્ટ, અને અહીંયા હૈદરાબાદ બંને જીતે છે તો એના 18 પોઈન્ટ થાય, તો પછી હૈદરાબાદ અને રાજસ્થાનનો જેનો નેટ રન રેટ સારો હશે એ બીજા ક્રમે રહેશે, એ પછીની ટીમ એ ત્રીજા ક્રમે. એનો અર્થ એ થયો કે ચેન્નઈ સુપર કિંગ્સ તો મેચ જીતતી નથી તો એ ચોથા ક્રમે ધકેલાઈ જશે. તો આ પરિસ્થિતિ અહીંયા આગળ
પોઈન્ટ ટેબલ ઉભી થાય છે. બીજું કે બેંગ્લોર જો જીતે છે તો બેંગ્લોર નો જો રન રેટ સારો હશે અને ચેન્નઈ નો રન રેટ કરતા વધારે હશે તો ચેન્નઈ પાંચમા ક્રમે પણ જઈ શકે છે. ઘણા બધા પરિવર્તનો, ઘણી બધી મેચોમાં રસપ્રદ ઘટનાઓ ઘટવાની હજુ બાકી છે. ચેન્નઈ ઓબ્વિયસ છે, ચેમ્પિયન ટીમ છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, એમ મેચ જવા નહીં દે, પણ આ તો શક્ય તો નહીં. આપણે વાત કરીએ શા માટે રોયલ ચેલેન્જર બેંગ્લોર ના જીતે. રોયલ ચેલેન્જર બેંગ્લોર પાંચ સતત મેચો જીતી ના આવે, એ લોકો દેવ ગોટ બેસ્ટ ઓફ ધ રેકોર્ડ, અને એટલા માટે એ જ ટીમ જીતે અને સારા રન રેટ થી જીતે તો ઉપરની કોઈ ટીમને તકલીફ પહોંચાડી શકે. તો આ એક બહુ મહત્વની ઘટના, મહત્વની વાત અહીંયા આગળ જોવા મળશે કે હૈદરાબાદ કેટલી મેચો જીતે છે તો પછી ચેન્નઈ ચોથા ક્રમે આવી જાય છે. ચેન્નઈ ચોથા ક્રમે આવે છે તો બેંગ્લોર જો જીતે છે, ચેન્નઈને મોટા માર્જિન હરાવે તો ચેન્નઈ પાંચમા ક્રમે, બેંગ્લોર ચોથા ક્રમે જતું રહે છે. તો ઘણી બધી બટ્સ એન્ડ લીક્સ બાકી છે, હજુ ઘણા બધા પરિણામોમાં પરિવર્તનો બાકી છે અને હજુ રોમાંચ જે છે રોમાંચ બાકી છે બરકરાર. કારણ કે રાજસ્થાન એક નંબર પર જવા માટે અથવા તો બે નંબર પર જવા માટે દોડ લગાવી રહ્યું છે. પાછળની ટીમો જે છે એ પણ એક પ્રકારની પરિસ્થિતિમાં છે. એટલે ઘમાસાણ હજુ ચાલુ છે, હજુ નક્કી નથી કે પહેલી ટીમ કે ક્યારે અત્યારે લાગે છે અથવા તો છે બીજી ટીમ. રાજસ્થાન બી છે કારણ કે પ્લેઓફમાં આવી ગયા છે, પણ બાકીની ટીમો હજુ પ્લેઓફમાં આવી નથી. એટલે બે ટીમો, ચાર ટીમો લડી રહી છે, એમાંથી બે ટીમો આવશે, એટલે હજુ બી ઘમાસાણ તો ચાલુ છે. જી બિલકુલ અશોકજી, ગઈકાલની રાજસ્થાનની બેટિંગ વિશે વાત કરી તો રાજસ્થાનની બેટિંગ લાઇનઅપ આપને કેવી લાગી, અને ખાસ તેમાં બટલરના સ્વદેશ જતું રહેવાથી રાજસ્થાનની જે બેટિંગ છે તે ખોરવાઈ ગઈ એમ આપને લાગ્યું? સી, બહુ અગત્યની વાત છે કે જ્યારે તમારા સ્ટાર પ્લેયર્સ ના રમતા હોય તે વખતે તમારી ડિપેન્ડન્સી કોના ઉપર છે તમારે ઇયરમાર્ક કરવું પડે. નાઉ અહીંયા આગળ કોઈ પણ ટીમ જે હવે રમી રહી છે એના જે પ્લાનિંગ છે એની ઉપર સમગ્ર મેચનો, સમગ્ર પરિણામનો આધાર રહેશે. બહુ વખત જેનું પ્લાનિંગ સારું, જેની થિંક ટેન્ક જબરજસ્ત, જેની વિચારવાની શક્તિ જેમની જોરદાર છે, એ ટીમો અહીંયા આગળ નીકળશે. એટલે તમે કીધું વાત બિલકુલ સાચી છે કે એક ધારો કે બટલરના જતા રહેવાથી સમગ્ર ટીમ જો પરફોર્મ કરી શકતી નથી, એ જ જો એક કારણ હોય તો એ ટીમ માટે ઘણું ગંભીર કારણ કહી શકાય. કારણ કે તમારે હવે જે મેચો રમવાની છે એ માથાતોડ ટીમો સામે રમવાની છે, આ સામાન્ય ટીમો સામે નથી. કારણ કે દરેક ટીમ એ આવવાની છે કે જે પ્લેઓફમાં આવવા માંગી રહી છે. તમે એના રસ્તામાં આવશો તમને ઉડાઈ દેશે, ઉડાઈ દેશે. ખેર તમે બહુ સારી સ્થિતિમાં છો એનો વાંધો નહીં, પણ તમે આ પરિસ્થિતિનું નિર્માણ કરીને આગળ ઉપર ધારો કે તમે ફાઇનલમાં પહોંચ્યો છો અથવા તો તમે સેકન્ડ મેચ તમારે રમવામાં આવી એલિમિનેટરમાં નીકળી, તે વખતે તમારું શું થશે? તો તમારી ટીમ એલિમિનેટ થઈ શકે છે. તો અહીંયા બહુ જ અગત્યની છે કે તમે જલ્દીથી એ ગેપને ભરો, જલ્દીથી એ કરાય. અચ્છા, તમારી પાસે યશસ્વી જયસ્વાલ છે. યશસ્વી જયસ્વાલ હજુ પણ મને એમ લાગે છે કે હી ઇઝ પ્લેઇંગ વેરી કેઝ્યુઅલ ટાઈપ ઓફ ક્રિકેટ. બહુ જ મને એનો જે રમવાનો એપ્રોચ છે, એનો એટીટ્યુડ છે, એની બોડી લેંગ્વેજ છે, એને એમ જ લાગે છે કે મને કોઈ આઉટ કરી ના શકે ને હું જે રમું છું બરાબર છે. થોડુંક મને એમ લાગતું હોય કે એક કોમ્પ્લેસન્ટ થઈ ગયો છોકરો હોય એવું લાગે છે. અને આ પર્ટિક્યુલર સ્ટેજ ઉપર ઇટ ઇઝ નોટ ગુડ ફોર હિમ. જો એ ક્રિકેટની રમતને વિચારશે નહીં, ક્રિકેટની રમતની પરિસ્થિતિઓ પ્રમાણે બદલશે નહીં, તો આ ખેલાડીનું ભવિષ્ય પણ ઘણું ગંભીર થઈ શકે છે. મીન્સ કે તકલીફો પડી શકે છે. કારણ કે તમે એક મેચમાં રમીને દસ મેચો સુધી નિષ્ફળ જઈ ના શકો. તમારી ટીમ એમ કહે છે કે તમે એકવાર ભલે તમે 100 રન માર્યા, અમારે 100 નથી જોઈતા, તમે 50 મારો, પણ એ 50 જે રન છે એ દરેક મેચમાં મારો. એ કન્સિસ્ટન્સી યશસ્વી જયસ્વાલે ગુમાવી દીધી છે. અને આજે આની જે યશસ્વી જયસ્વાલે ગુમાવી દીધેલી જે કન્સિસ્ટન્સી છે એ ભારતને ડેફિનેટલી વર્લ્ડ કપમાં અસર કરશે. કારણ કે વર્લ્ડ કપમાં તમે બાકી બધા ખેલાડીઓને બહાર મૂકીને, શુભમન ગિલને પણ બહાર મૂકીને તમે આ ખેલાડીને ઓપનિંગનો સ્લોટ આપ્યો છે. એ ઓપનિંગનો સ્લોટ જો આઉટ ઓફ ફોકસ ખેલાડી હશે અને એમાં ત્યાં જલ્દી આઉટ થઈ જશે તો ત્યાં કોણ રિપેરિંગ કરી આપશે તમને? બહુ જરૂરી છે કે તમારો આ ખેલાડી સારું રમે. સંજુ સેમસન અનધર બેટર, અગેન ચિંતાનો વિષય છે. છેલ્લી 2-3 મેચોથી એ રમતા નથી અને ઇટ હેઝ બીન પ્રૂવડ કે એને ઘણી વાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ત્યારે ત્યારે સંજુ સેમસન સારું પ્રદર્શન કરવામાં સફળ થયા નથી અને એટલા માટે હી વોઝ અગેન આઉટ ઓફ ધ ટીમ. ફરી એકવાર તક મળી છે એમને ટીમમાં આવવાની બીકોઝ ઓફ હિઝ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ.
અને એ કન્સિસ્ટન્સી એમનું સિલેક્શન થયા પછી તૂટી રહી છે. આ એક ભારત માટે બહુ ગંભીર વિષય છે, કારણ કે રિષભ પંત તો છે, પણ રિષભ પંતને ધારો કે કદાચ કંઈ થયું અથવા તો નથી રમતા, તો જે ખેલાડીને તમારે રમાડવાનો છે એની બેટિંગ અત્યારે કથળી રહી છે, એટલે ભારત માટે આ ચિંતાનો વિષય છે. તો હું માનું છું ત્યાં સુધી તમારી તમારી ટીમ જે બને છે એ તમે એ રમતો, પછી ત્યાર પછી તમારી પાસે સંજુ સેમસન અને રિયાન પરાગ. અહીંયા આગળ તમારી બેટિંગ લાઈન પૂરી થઈ જાય, તમે રિયાન પરાગ પછી તમારી પાસે અશ્વિન છે, ધ્રુવ જુરેલ છે, પોવેલ છે, આ બધા ખેલાડીઓ, ફર્નાન્ડો છે, ક્યાં કોઈ નામ ક્યાંથી આવ્યા અને કેટલું રમ્યા, અગેન ઇઝ અ બિગ ક્વેશ્ચન. તો તમારી પાસે જયારે લિમિટેડ નંબર ઓફ પ્લેયર્સ હોય કે જે પરફોર્મ કરવા માટે કરે છે, એમાં તમારો યશસ્વી જયસ્વાલ ઇઝ મસ્ટ. બાકીની મેચોમાં યશસ્વી જયસ્વાલનું ચાલવું જરૂરી છે. હી હેઝ ટુ બી લિટલ કોશિયસ અબાઉટ હિઝ શોટ, અબાઉટ હિઝ શોટ સિલેક્શન, અબાઉટ હિઝ પ્લેસિંગ. એક પ્રી ડિટર્મિન્ડ શોટ થી ઘણા શોટ એ રમે છે. હી ઇઝ અ વેરી બિગ પ્લેયર, વેરી ગુડ પ્લેયર, બધું બરાબર છે. પણ જયારે ક્રિકેટિંગ સેન્સમાં આવી જાય કે તમે એવું ના વિચારી શકો કે હું જેટલા પણ બેટ વીજીશ એ બધા વીજેલા બેટ એ છગ્ગા જ જશે બોલ, ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે યુ હેવ ટુ ચેક યોર શોટ, યુ હેવ ટુ સિલેક્ટ યોર શોટ પરફેક્ટલી. તમે ટ્રેપ તમને કરે છે ખેલાડી, તો ટ્રેપ જુઓ તમે કે ભાઈ લેગ સાઈડમાં ઓન સાઈડમાં માણસ ઉભો રાખ્યો છે, શોર્ટ ડિલિવરી કરે છે, તમારા માટે ટ્રેપ ગોઠવી છે, તમે ત્યાં જ આઉટ થાવ છો. એનો અર્થ એ કે યુ આર પ્લેઇંગ કેઝ્યુઅલી. તો હું માનું છું કે થોડુંક એપ્રોચ એમને સુધારો પડશે, અધરવાઇઝ રાજસ્થાન પાસે બેટિંગની પ્રોબ્લેમ છે, અને એ બેટિંગની પ્રોબ્લેમ એ બટલરના ગયા પછી વધારે વિકરાળ સ્વરૂપ લઈને એમની સામે આવી છે. જો યશસ્વી જયસ્વાલ બાકીની મેચોમાં રમતા નથી તો રાજસ્થાનને ઘણું બધું નુકસાન એ પહોંચાડી શકે છે. જી બિલકુલ. અને હવે અશોકજી વાત કરીએ તો જેના ઉપર સૌ કોઈની નજર છે, પોઈન્ટ ટેબલ. પોઈન્ટ ટેબલ અત્યારે શું સ્થિતિ છે, કેવા ફેરફાર જોવા મળી રહ્યા છે? ચલો આપણે હમણાં તો એક ચર્ચા કરી, પણ KKR રાઈટ ઓન ધ ટોપ છે 19 પોઈન્ટ. જો KKR 19 પોઈન્ટ ઉપર છે, કેટલો ફાયદો થઈ ગયા. અને આ ટીમની બહુ નસીબદાર ટીમ છે. આ વખતે એક તો સારું રમે પણ છે. ગુજરાતની જે મેચ, અમદાવાદની જે મેચ હતી એ ધોઈએ, એમને 1 પોઈન્ટ મળી ગયો. હવે એ 1 પોઈન્ટ મળ્યો એટલો બધો એમને કામ લાગી જાય છે કે ધારો કે રાજસ્થાન એક મેચ બાકી છે એ જીતે છે તો પણ એના 18 પોઈન્ટ થશે. સારામાં સારો રનરેટ હશે તો 18 પોઈન્ટ અટકશે. અધરવાઇઝ જો KKR ના 18 જ પોઈન્ટ હોત તો એ KKR ને સારા રનરેટ થી નંબર 1 પર થી નંબર 2 પર પહોંચાડી શકાત. પણ હવે 19 ઉપર છે એટલે એને હરાવવો મુશ્કેલ થઈ ગયો છે. તો અહીંયા આ બહુ મહત્વનું, ગાલની મેચ એ લોકો જીત્યા હોય રાજસ્થાન રોયલ્સ તો 18 પોઈન્ટ થાત, તો નેક્સ્ટ એક મેચ બાકી છે જીતીને 20 પોઈન્ટ સાથે નંબર 1 પર જઈ શક્યા હોત. પણ નાવ ઇટ ઇઝ નોટ પોસિબલ. ચેન્નઈ પાસે 14 પોઈન્ટ છે, 14 પોઈન્ટ ની એક મેચ બાકી છે એમને. એક મેચ એ લોકો જીતે છે કોઈ સવાલ નથી. પ્લે ઓફમાં 4 ટીમો છે, એમાંની એક ટીમ બની જશે. ઇફ દે આર નોટ વિનિંગ તો પછી ત્યાર પછી બાકીની ટીમો કેટલું જોર કરે છે અથવા તો બેંગ્લોર કેટલા મોટા માર્જિન થી જીતે છે એના ઉપર આધાર રાખશે. અહીંયા હૈદરાબાદ પાસે એડવાન્ટેજ છે, એમની પાસે 2 મેચો રમવાની છે. સારી ટીમ છે, બંને મેચો જો જીતી જાય છે તો બંને મેચો, એક પંજાબ સામે રમવાનું છે, એક ગુજરાત સામે, આ બંને એવી ટીમો છે કે જે ઓલરેડી બહાર થઈ ચૂકી છે. તો એ બીજો 2 મેચો જીતે છે, 14 ને જયારે 18 પોઈન્ટ થાય તો આ ટીમ ચોક્કસ રાજસ્થાનને ટક્કર મારીને ત્રીજા ક્રમે મોકલીને પોતે બીજો ક્રમ લઈ શકે છે, એટલી એની કેપેસિટી છે. એટલે અહીંયા સૌથી જો પેલી એની ધાર ઉપર હોય, તલવારની ધાર ઉપર, તો એ ચેન્નઈ સુપર કિંગ્સ છે કે જેમના માટે આ ડુ ઓર ડાઈની મેચ છે, જીતવી પડે એવી મેચ છે, અને તો જ મેદાન ઉપર તો રસાકસી ભર્યો માહોલ જોવા મળતો હશે, પરંતુ પોઈન્ટ ટેબલ પર તેટલી જ રોમાંચક સ્થિતિ જોવા મળી રહી છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સની અમારી આ વિશેષ રજૂઆત આઈપીએલ 2024 ના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.